એટલે ત્યારબાદ લાગ્યું કે ચાલો આ બાબતે ચર્ચા કરીએ. હવે વન સંરક્ષણ બિલ જે સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે, એ જે બિલ છે તે આદિવાસીઓ માટે અને પર્યાવરણ માટે, જંગલ માટે મોટા પાયે નુકસાનકારક છે અને ઉદ્યોગપતિઓ માટે ફાયદાકારક છે. હવે લોકસભાની વાત કરીએ તો આ જે બિલ છે તે લોકસભામાં 26 જુલાઈના રોજ પસાર કરવામાં આવ્યું હતું અને રાજ્યસભામાં 1 ઓગસ્ટના રોજ આ બિલ પસાર કરવામાં આવ્યું છે. અને આ જે બિલ છે તે બંને જ જે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા બંને જ ગૃહમાંથી વગર ચર્ચાએ પાસ થઈ ગયું છે. હવે કૃષ્ણા જય જોહાર, વસાવા અર્જુન જય જોહાર, આપ સૌને જોહાર જય આદિવાસી. હવે આ જે બિલ છે તેની વાત કરીએ તો આ બિલ જે છે તે મૂળ વન સંરક્ષણ કાયદો 1980માં સંશોધન કરીને આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે, એટલે કે વન સંરક્ષણ સંશોધન અધિનિયમ 2023. હવે આ જે બિલ છે, આ બિલ સરકારને પસાર કરવાની એટલી બધી ઉતાવળ આવી ગઈ કે આ બિલ પર લોકસભામાં અને રાજ્યસભામાં કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર આ બિલને તાત્કાલિક પસાર કરી દેવામાં આવ્યું. જ્યારે સમગ્ર દેશ મનનું ધ્યાન મણિપુર બાજુ છે, જ્યારે સમગ્ર દેશનો આદિવાસી મણિપુરમાં જે હિંસક ઘટનાઓ થઈ રહી છે તે બાબતે ક્રોધિત છે, ત્યારે આદિવાસીઓને નુકસાન કરતું હજુ એક બિલ સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. આના પછી હજુ એક બિલ પસાર કરવામાં આવ્યું છે, તે પણ સમય મળીએ લાઈવ થઈને તમને જણાવીશ. પરંતુ આજે વન સંરક્ષણ સંશોધન અધિનિયમ 2023 છે તેની વાત કરીએ તો આ બિલ લોકસભામાં અને રાજ્યસભામાં ચર્ચા કર્યા વગર પસાર કરી દેવામાં આવ્યું છે. જો કે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ જે છે તો એણે પણ આદિવાસીઓના અધિકારો માટે આ જે બિલ છે તેને ઘાતક બતાવ્યું છે. આજે તમામ પ્રશ્નો છે એની અંતે ચર્ચા કરવાના છે કે આ બિલ શા માટે આદિવાસીઓ માટે, જંગલ માટે, પર્યાવરણ માટે ઘાતક છે અને ઉદ્યોગપતિઓ માટે ફાયદાકારક છે. ત્યારબાદ રાજકીય પક્ષો અને જે આદિવાસી સંગઠનો છે એમણે પણ આ બિલને આદિવાસી વિરોધી બતાવ્યું હતું અને આ કાયદામાં સંશોધનથી વન અધિકારનો જે કાયદો છે, એટલે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006, તો એની જે જોગવાઈ છે એ જોગવાઈઓ પણ આ જે કાયદો છે એનાથી કમજોર થઈ જાય છે. હવે આ બિલ પર ચર્ચા કરવા માટે 31 સભ્યોની સંયુક્ત સમિતિનું સંસદીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને આમાંથી આ જે કમિટી બનાવવામાં આવી હતી એમાંથી 6 જેટલા સભ્યોએ આ જે બિલ છે એની જોગવાઈ ઉપર આપત્તિ એમણે વ્યક્ત કરી હતી, એમણે વાંધો ઉઠાવ્યો હતો. આ જે બિલ છે આ બિલનો ચારે તરફ વિરોધ કરવામાં આવ્યો હતો અને જે આ, પરંતુ આ જે કમિટી છે આના માટે જે બનાવવામાં આવી તે કમિટીએ આ જે બિલ છે એને બહુમત સાથે પસાર કરવા માટે, કોઈ પણ જાતના બદલાવ વગર પસાર કરવા માટે ભલામણ કરી દીધી હતી. હવે આ જે બિલ છે તે આદિવાસી વિરોધી કઈ રીતે છે અને એમાં કઈ કઈ જોગવાઈઓ છે તેની વાત કરવામાં આવે તો વન સંરક્ષણ અધિનિયમ 2023નો જે કાયદો છે એ આદિવાસીઓના બંધારણીય હક અધિકાર પર તો હુમલો કરે જ છે, સાથે સાથે જે જંગલ છે એના પર પણ હુમલો કરે છે. હવે આ જે વન સંરક્ષણ સંશોધન અધિનિયમ 2023 લાવવામાં આવ્યો તો એના માટે જે જંગલની જમીન છે તે જંગલની જમીન કોઈ પણ જાતની પરવાનગી વગર રેલવે લાઇન બનાવવાની હોય, સાર્વજનિક રોડ રસ્તા બનાવવાના બાંધકામ માટે, કે પછી રાષ્ટ્રીય મહત્વના જે બાંધકામ હોય એ બાંધકામ માટે જે જંગલની ભૂમિ છે એનો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે જે અર્ધસૈનિક દળો, એટલે કે CRPF છે, એ જે અર્ધસૈનિક દળો છે એ દળોના શિબિર જંગલમાં સ્થાપવા માટે પણ એ જે જંગલ છે એની જમીનનો ઉપયોગ કરવામાં આવશે. અને આ બધા કારણોને કારણે કેન્દ્રના જે ખાનગી વ્યક્તિઓ છે, ખાનગી એજન્સીઓ છે, કંપનીઓ છે, એ કંપનીઓને જે જંગલની જે જમીન છે જમીનના હસ્તાંતરણના અધિકાર મળી જશે. આ જે અધિનિયમ છે તે આદિવાસીઓને જે ગ્રામ સભા છે, કારણ કે આપણે જાણીએ છીએ કે પૈસા કાનૂન અંતર્ગત આદિવાસીઓની જે ગ્રામ સભા છે એને ખૂબ સત્તા આપવામાં આવી છે. કારણ કે ગ્રામ સભાની પરવાનગી વગર તમે આદિવાસીના ગામમાં કોઈ પણ બાંધકામ નથી કરી શકતા કે આદિવાસીઓની જમીન નથી લઈ શકતા. તો ક્યાંક ને ક્યાંક આ જે વન સંરક્ષણ સંશોધન અધિનિયમ લાવવામાં આવ્યો છે તો એનાથી ગ્રામ સભાની શક્તિ જે છે તે છીનવાઈ જશે અને ગ્રામ સભા પાસે આપણે એક રીતે કહી શકીએ કે આદિવાસીઓની જમીન બચાવવાની જે શક્તિ આપવામાં આવી છે તે રહેશે જ નહીં, એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓની જમીન છીનવાઈ જવાનો ખતરો છે. સાથે સાથે જે ભૂમાફિયાઓ છે અને જે પૂંજીપતિઓ છે એ પૂંજીપતિઓનો જે જંગલ પરનું નિયંત્રણ છે એ નિયંત્રણને આ કાયદો મજબૂત કરશે, જેની સાથે આદિવાસીઓ તો ખરા જ પણ સાથે સાથે જે જંગલ છે એને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે. અને એ કઈ રીતે, તો
આપણે જાણીએ છીએ કે મોટાભાગની જે ખનિજ સંપત્તિ છે તે જંગલ વિસ્તારમાં છે અને જંગલ લિટરેટીમાં છે, એટલે હવે સ્વાભાવિક છે કે એ ખનિજ કાઢવા માટે ત્યાં ખોદકામ કરવું પડે અને ખોદકામ કરવા માટે સૌથી પહેલાં ત્યાં જે જંગલો છે એને કાપવા પડે. મિત્રો, હજુ પણ લિંક શેર કરવાની બાકી હોય તો તમારા મિત્રો સાથે લિંક શેર કરો, જેથી કરી વધુ ને વધુ મિત્રો જોડાય અને આપણે આ ચર્ચાનો ભાગ બને એમને અને એમને પણ આ બધી માહિતી મળે. એટલે ખનિજ કાઢવા માટે ખોદકામ કરવું પડે અને ખોદકામ કરવા માટે ઉપરના જે જંગલો છે એ કાપવા પડે, એટલે ક્યાંક ને ક્યાંક જંગલોમાંથી આદિવાસીઓને કાઢવાની રણનીતિ બનાવાઈ રહી છે, જંગલોમાંથી જંગલી પ્રાણીઓને બહાર કાઢવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે અને જંગલ સાફ કરીને ખોદકામ કરીને ત્યાંથી ખનિજ જે છે તે ઉદ્યોગપતિઓને આપવાની પોલિસી સરકાર બનાવી રહી છે એવું લાગી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે વન સંરક્ષણ અધિનિયમનો કાયદો સંશોધન અધિનિયમ 2023 છે એનાથી જંગલે આદિવાસીઓને ફાયદો ઓછો પરંતુ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થવાનું છે અને એ ખનિજ કાઢવા માટે જંગલોનો નાશ કરવામાં આવશે, જેથી કરીને જંગલો સાથે સાથે જે પર્યાવરણ છે એ પર્યાવરણને પણ ખૂબ મોટા પાયે નુકસાન થશે. હવે આ જે અધિનિયમ છે તે વન અધિકારનો જે કાયદો છે એ કાયદાને પણ કમજોર કરશે અને આ અધિનિયમથી આદિવાસીઓના જંગલ પરના જે અધિકારો છે તે પણ છીનવાઈ જશે. આ અધિનિયમથી જે વન્ય જીવો છે અને જે આદિવાસીઓ છે એ લોકો સાથે અન્યાય વધુ કરશે અને જે ઉદ્યોગપતિઓ છે એમને ફાયદાકારક વધુ છે, એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમુદાય અને તમામ લોકો આ જે કાયદો છે એનો વિરોધ કરી રહ્યા છે અને આખે ને આખું જંગલ જે છે તે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે, જેથી કરીને ફાયદો ઉદ્યોગપતિઓને થવાનું છે અને એનું જે નુકસાન છે તે આદિવાસીઓને જંગલને અને પર્યાવરણને ભોગવવું પડવાનું છે. હજુ પણ આ બાબતે ખૂબ ડિટેલમાં ચર્ચા કરીશું, હમણાં સમયનો અભાવ હોવાથી ફક્ત આ બેઝિક જાણકારી તમારા સુધી પહોંચાડવાની હતી કે આ કાયદો આવશે તો આદિવાસીઓને જંગલને અને પર્યાવરણને શું નુકસાન થવાનું છે. આવનારા સમયમાં જ્યારે લાઈવ થવાનું હશે ત્યારે તમને આગળથી જણાવ્યું પ્રવીણ લોચા આપની તમામ વાત સાચી છે અને હવે આવતા સમયમાં પશુઓ માટે પણ જમીન બાકી રહેશે નહીં. પ્રવીણભાઈ, તમારી વાત સાચી છે, આવનારા સમય ખૂબ જ કપરો છે અને આપણે કહીએ છીએ કે આ જે સરકાર છે તે ઉદ્યોગપતિઓની સરકાર છે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે એને પર્યાવરણ સાથે, આદિવાસીઓ સાથે કે વન્યજીવ સાથે કોઈ લેવા દેવા નથી, એમને ફક્ત ઉદ્યોગપતિઓ સાથે લેવા દેવા છે. અને એના માટે મેં જ્યારે પહેલાં લાઈવ થયો હતો ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓ જે રાજકીય પાર્ટીઓ એમને ફંડ આપે છે અને એના બદલામાં રાજકીય પાર્ટી સત્તામાં આવે એટલે ઉદ્યોગપતિઓને જમીનો આપે છે, જંગલની જમીન આપે છે, ખનિજ આપે છે, આદિવાસીઓની જમીન આપે છે. આ એક કડવી વાસ્તવિકતા છે અને સૌએ સ્વીકારવી પડશે, કારણ કે કોઈ દિવસ સરકાર કે રાજકીય પાર્ટી આપણી નથી થવાની. આ રાજકીય પાર્ટી બસ એક રિમોટ કંટ્રોલથી ચાલતી સરકારો છે અને જે રિમોટ છે તે મોટા મોટા ઉદ્યોગપતિઓના હાથમાં છે અને આ તમામ બાબતે આપણે સૌએ ગંભીર થવાની જરૂર છે અને લોકો સુધી માહિતી પહોંચાડવાની પણ જરૂર છે, કારણ કે હજુ પણ આપણા લોકો આ બધી જે જાણકારીઓ છે એનાથી અજાણ રહે છે, કારણ કે આપણે આ બધી વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો જે જંગલ વિસ્તારનો આદિવાસી છે તે સોશિયલ મીડિયાથી પણ ઘણો દૂર છે. તો બીજી વાર મળીશું બીજા લાઈવ સાથે, શેર કરતા રહેજો, પેજ ફોલો કરજો અને યુટ્યુબ પર પણ અમારી ચેનલ આદિવાસી ગુજરાત સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું બીજા વિડીયોમાં. જોહાર જય આદિવાસી.